नमस्ते विद्यार्थी मित्रों, टी वर्णन तत्व लास्ट लेक्चर के अंदर આપણે સમૂહ નંબર 16 ની ચર્ચા કરીએ છીએ. હવે આજે સમૂહ 16 ની અંદર ઓક્સિજન તત્વ ડાયોક્સિજન એની આપણે ચર્ચા કરશું. એની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ એટલે કે ટોપિક નંબર 7.11 પછી ડાયોક્સિજન જે દ્વિ પરમાણુ એટલે ઓટો સ્વરૂપે આપણે મળી આવે છે ડાયોક્સિજન અને એનું અણુસૂત્ર આપણે ઓટો તરીકે લખીએ છીએ. ભૌતિક અવસ્થા વાયુની અવસ્થામાં હોય એની બનાવટ કઈ રીતે કરવામાં આવે તો પ્રથમ બનાવટ આપણે પ્રયોગશાળામાં ઓક્સિજનયુક્ત ક્ષાર એનું વિઘટન કરવામાં આવે તો ડાયોક્સિજન વાયુ મેળવી શકાય છે. તો ઓક્સિજનયુક્ત ક્ષારમાં ક્યાં KClO3 જેને આપણે પોટેશિયમ ક્લોરાઇડ કે KClO3 CLO3 માઇનસ ક્લેટ ક્લોરાઇડ આયન કહેવાય. તો એ KClO3 પોટેશિયમ ક્લોરાઇડ છે. પછી પોટેશિયમ નાઇટ્રેટ KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. બીજો ઉપચાર છે પોટેશિયમ પરમેંગનેટ KMnO4 પોટેશિયમ પરમેંગનેટ ને. આજે ત્રણ ઓક્સિજન યુક્ત જે ક્ષારો છે એનું વિઘટન કરવામાં આવે એટલે એની ગરમી આપવામાં આવે ગરમ કરવામાં આવશે તો પ્રયોગશાળાની અંદર પોટેશિયમ ક્લોરાઇડનું વિઘટન કરતા KCl અને ઓક્સિજન વાયુ મુક્ત થશે. એટલે આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થાય. ખાસ ધ્યાન રાખો અહીં પોટેશિયમ ક્લોરાઇડનું ઓક્સિડેશન આમ +5 થશે અહીંયા માઇનસ વન એટલે KClO3માં રહેલા ક્લોરિન પરમાણુ છે ક્લોરાઇડ આયન એનું તો કે રિડક્શન થાય છે. ઓક્સિજનમાં -2 હોય છે એમાંથી 0 એટલે એનું ઓક્સિડેશન અને પોટેશિયમ આયન કેપ્ચર કાયમ તરીકે રહેશે. સંતુલન માટે સિમ્પલ છે તે વડે જોડી નાખો તો આ બાજુ આપણે 3 મોલ ઓક્સિજન વાયુ નિપત તરીકે મળે. એવી જ રીતે પોટેશિયમ નાઇટ્રેટનું વિઘટન કરતા પોટેશિયમ નાઇટ્રાઇડ KNO4 પોટેશિયમ નાઇટ્રાઇડ એક આપણે નિપત તરીકે મળે અને એક ઓક્સિજન વાયુ નિપત તરીકે મળશે. આના પણ રેડોક્સ પ્રક્રિયા +5 ઓક્સિડેશન આયનમાંથી પોટેશિયમ નાઇટ્રેટ છે એમાં +3 ઓક્સિડેશન આયન જોવા મળશે. ઓક્સિજનમાં -2 માંથી 0 ઓક્સિડેશન આયન થશે અને સંતુલિત માટે આમાં અને બે વડે ગુણશું તો આ 2 મોલ મળશે. જ્યારે આ કેટલા મોલ આપણે મળી શકે છે 1 મોલ મળશે. કારણ કે બધા જ ઓક્સિજન છે એનું ઓક્સિડેશન થતું નથી. બે ઓક્સિજનનું ઓક્સિડેશન અને આ બાજુ પણ -2 એક જ ઓક્સિજન છે એનું ઓક્સિડેશન થશે. એટલે 2 મોલ લઈ તો 2 ઓક્સિજનનું ઓક્સિડેશન થાય એટલે 1 મોલ ઓક્સિજન વાયુ આપણે મળે. એવી જ રીતે KMnO4 છે એનું વિઘટન કરવામાં આવે તો પોટેશિયમ પરમેંગનેટની અંદર KMnO4 નું ઓક્સિડેશન આયન +7 છે જ્યાં એ K2NnO4 માં રૂપાંતર થાય. આનું નામ થાય પોટેશિયમ મેંગેનેટ. મેંગેનેટ આ નિપજ આપણે મળશે અને મેંગેનેટ ઓક્સિડેશન આયન +6 થઈ જશે +7 NnO2 પણ નિપજ મળશે એટલે +4 એટલામાં મેંગેનીઝ આયન બે રીતે રિડક્શન પામશે. +7માંથી +6 બનાવશે અને +4માં પણ રૂપાંતર થાય અને સામે ઓક્સિજન પરમાણુ છે એ ઓક્સિજન અણુમાં ઓક્સિડેશન પામે છે. તો આને મેળવવા માટે આ 2 મોલ તમે લેશો એટલે આપણે 1 મોલ K2NnO4 1 મોલ NnO2 નો ઓક્સિજન 8 છે આ બાજુ 4 5 6 એટલે અડધો મોલ ઓક્સિજન વાયુ આપણે નિપજ તરીકે મળે એ ધ્યાન રાખવાનું. તો આ રીતે ત્રણેય ક્ષારો છે જે ઓક્સિજન યુક્ત છે એનું વિઘટન કરવાથી ઓક્સિજન વાયુ નિપજ તરીકે આપણે મળી શકે છે. ટૂંકમાં એક સમીકરણ આપ્યું છે પણ આ બંનેના સમીકરણ લખો આવે તો આ રીતે લખી શકાય એ ખાસ ધ્યાનમાં રાખો. તો પ્રયોગશાળામાં આ રીતે આપણે ઓક્સિજન વાયુ મળી શકે છે. આ ઉપરાંત આપણે એવું કીધું છે વિદ્યુત રાસાયણિક શ્રેણી એટલે આપણે 11મા ધોરણમાં રેડોક્સ ચેપ્ટર ભણેલા હતા એની અંદર EMF શ્રેણી આવેલી હતી કે કોઈ પણ ધાતુ આયનો છે એના રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં રચેલી શ્રેણી છે એને રિડક્શન EMF શ્રેણી તરીકે ઓળખવામાં આવે. એટલે જે ધાતુ છે એના રિડક્શન પોટેન્શિયલ ઊંચા હોય ધાતુના રિડક્શન પોટેન્શિયલ ઊંચા હોય આવી ધાતુના ઓક્સાઇડ છે એમાં ધાતુ આયન સ્વરૂપે હોય સરળતાથી રિડક્શન પામે અને ઓક્સિજન છે એનું ઓક્સિડેશન થશે
તો એની અંદર આપણે એવું કીધું છે કે દ્વિ રાસાયણિક શ્રેણીમાં નીચે તરફ રહેલી ધાતુના ઓક્સાઇડનું વિઘટન કરવા એટલે એનો અર્થ કેવો યાદ રાખવો હજી પણ વિદ્યુત રસાયણ ચેપ્ટર આપણે 12 માં પણ ભણશું એટલે તમારે યાદ કરી કે રાખવાનું કે જે ધાતુના રિડક્શન પોટેન્શિયલ ઊંચા હોય ને એવી ધાતુ છે એના ઓક્સાઇડનું વિઘટન કરો તો આપણે ઓક્સિજન વાયુ નિપજ તરીકે મળી શકે એટલે હું અહીં રીતે લખીશ કે E0 રિડક્શન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ E0 રિડક્શન પોટેન્શિયલના ઊંચા મૂલ્ય ઊંચા મૂલ્ય એટલે ધન મૂલ્ય એવો એક ધન મૂલ્ય ધરાવતા ધાતુના ઓક્સાઇડ નું વિઘટન કરતા ઓટો વાયુ મળે છે આ ધ્યાન રાખો તો આવી બે ધાતુ છે એક સિલ્વર સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ હોય છે એટલે પ્લસ 0.80 વોલ્ટ એટલે ધન મૂલ્ય એવી જ રીતે મર્ક્યુરી છે તો એ બંનેના ઓક્સાઇડો છે એનું આપણે વિઘટન કરશું તો આપણે ધાતુ મળશે અને સાથે સાથે ઓક્સિજન વાયુ સિલ્વર ઓક્સાઇડ Ag2O મર્ક્યુરી ઓક્સાઇડ Ag2O આ બંનેના રિડક્શન પોટેન્શિયલ ધન હોય છે જેના કારણે એનું વિઘટન કરવામાં જ્યારે આવશે ત્યારે તો એમાંથી ધાતુ છૂટી પડશે કે જે એટલે ક્રોસ વન ઓક્સિડેશન અને બદલે જે એમાંથી ઝીરો થયો એટલે એનું રિડક્શન થયું એ જ રીતે મર્ક્યુરીમાં પણ ક્રોસ વન માંથી ઝીરો થાય અને સામે આપણે ઓક્સિજન વાયુ છે એ નિપજ તરીકે પ્રાપ્ત થશે જેને સામે આ બે મોલ લઈ લેવાય અને આ અડધો મોલ નિપજ મળે અથવા આખી પ્રક્રિયાને બે વડે ગુણી શકો છો તો આ રીતે ઊંચા રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા વિઘટન કરવાથી આપણે મૂળ ધાતુ અને ઓક્સિજન વાયુ તરીકે પ્રાપ્ત થાય છે અને એની અંદર જ એવું કીધું છે કે ઊંચા ઓક્સિડેશન આમ ધરાવતા ઓક્સાઇડ ના વિઘટન થી પણ ઓટુ વાયુ મળે છે એટલે કોઈ ધાતુ એક કરતા વધારે ઓક્સિડેશન આંક ધરાવતા ઓક્સાઇડ બનાવી શકતી હોય તો આવી ધાતુના ઊંચા ઓક્સાઇડ હોય એનું રિડક્શન થાય તો એ નીચા ઓક્સિડેશન આંક વાળા ઓક્સાઇડમાં રૂપાંતર પામશે અને પોતે મૂળ ધાતુ અને ઓક્સિજન વાયુ મુક્ત કરશે એના ઉદાહરણમાં આપણે Pb3O4 અને એક PbO2 આ બે આપવામાં આવેલું છે કે Pb3O4 ખાસ ધ્યાન રાખવાનું Pb3O4 મિશ્રિત ઓક્સાઇડ મિશ્રિત એટલે કે સામાન્ય રીતે ઓક્સાઇડમાં કોઈ એક ધાતુ હોય તે ધાતુનો ઓક્સિડેશન આંક છે એક જ હોય પણ Pb3O3 માં આ ધાતુ બે ઓક્સિડેશન આંક ધરાવે પ્લસ 2 હોય અને પ્લસ 3 પણ જોવા મળે એટલે કારણ કે ખરેખર વાસ્તવમાં સૂત્ર PbO અને Pb2O છે કે બે મોલ Pb હોય અને એક મોલ Pb2 હોય એટલે આ બે Pb નો ઓક્સિડેશન આંક પ્લસ 2 થાય અને એક Pb નો પ્લસ 4 હોય સો ન્યુટ્રોન કેટલો આવશે 4 બે ઓક્સાઇડ ઓક્સિડેશન આંક કે ધરાવે છે તો હવે આ ઊંચા ઓક્સિડેશન આંક ધરાવતો Pb3O4 એને આપણે ગરમ કરશું ને તો એ Pb O માં રૂપાંતર થશે અને પ્લસ સાથે સાથે કયો વાયુ ઓક્સિજન વાયુ તો કે મુક્ત કરે છે એટલે આને બેલેન્સ લખીએ તો શું થાય વાસ્તવમાં થયું શું તો કે બે મોલ Pb હતા પણ Pb O2 જે છે એ Pb O માં કન્વર્ટ થઈ સમા કન્વર્ટ થઈ ગયું Pb O માં એટલે આપણે 3 મોલ Pb O મળે અને અડધો મોલ ઓક્સિજન વાયુ છૂટો પડે તો બે વડે ગુણી થાય તો એનો ઊંચો ઓક્સિડેશન આંક 4 હતો એમાંથી કેટલા થઈ ગયા 2 માં રૂપી રૂપાંતર પામે છે આ ધ્યાન રાખો એવી જ રીતે જો Pb O2 સ્વરૂપે હોય તો આને પણ વિઘટન કરવામાં આવે તો Pb O અને અડધો મોલ આપણે ઓક્સિજન વાયુ મળે છે આ રીતે ઊંચા ઓક્સિડેશન આંક ધરાવતા ઓક્સાઇડના વિઘટનથી પણ નીચા ઓક્સિડેશન આંક ધરાવતા ઓક્સાઇડ મળે અને સાથે સાથે ઓક્સિજન વાયુ છે એ આપણે મુક્ત થશે એ ધ્યાનમાં રાખવાનું રહેશે આ ઉપરાંત ઔદ્યોગિક દ્રષ્ટિએ અને મોટા પ્રમાણમાં બીજું કીધું છે H2O પાણીના વિદ્યુત વિભાજનથી વધુ પ્રમાણમાં ઓક્સિજન વાયુ મેળવાય છે ઔદ્યોગિક દ્રષ્ટિએ છે એ કઈ રીતે મેળવવામાં આવે છે તો કે પાણી છે એનું વિદ્યુત વિભાજન કરીને પણ મેળવી શકાય છે તો પાણીનું વિદ્યુત વિભાજન જ્યારે કરવાનું થાય ત્યારે વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે પાણીનું વિદ્યુત વિભાજન વિદ્યુત વિભાજન તો એનો ઉપર ઓક્સિડેશન થશે અને કેથોડ ઉપર રિડક્શન થશે એટલે આપણે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ આ એનો ધ્રુવ પર મળે અને આ કેથોડ ધ્રુવ પર આપણે
ધ્રુવ પર મળે કેતુ ઉપર તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને આની પ્રક્રિયા લખવી હોય એનો ઉપર તો આપણે આ રીતે લખી શકાય કે H2 છે એનું ઓક્સિડેશન થી માઈનસ B માંથી O2 વાળું મુક્ત થાય સો ગા સે O2 એટલે અડધો મોટો કો મળશે BH+ છૂટા પડે અને B અલગ આ ઓક્સિડેશન કરતી પ્રક્રિયા એનો ધ્રુવ પર કેતુ પર પાણીનું રિડક્શન થાય તો પાણીમાં રહેલા H+ એ ઇલેક્ટ્રોન મેળવે અડધો મોટો હાઇડ્રોજન મળે બે મોલ પાણી લેવું બે એચ પ્લસ બે ઇલેક્ટ્રોન મેળવી એક મોલ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે અને બે મોલ ઓએચ માઇનસ મુક્ત કરે કુલ પ્રક્રિયા લખો રેડોક્સ તો ત્રણ મોલ પાણી છે ત્રણ મોલ પાણીમાંથી અડધો મોલ ઓટુ મેળવ્યો અને એક મોલ હાઇડ્રોજન વાયુ મળે અને આ બાજુ બે એચ પ્લસ બે ઓએચ જોડાય એટલે બે મોલ પાણી તો ત્રણ મોલ પાણીમાંથી બે બે મોલ પાણી ઉડી જાય એટલે એક મોલ પાણીના વિદ્યુત વિભાજનથી એક મોલ એચ2 અને અડધો મોલ ઓક્સિજન વાયુ મળે આ રીતે એનો કેપર ઉપર પ્રક્રિયા થાય તો એનો ઉપર આપણે ઓક્સિજન અને કેટલો ઉપર હાઇડ્રોજન વાયુ પણ પાણીના વિદ્યુત વિભાજનથી મેળવી શકાય છે એટલે ત્યાર બાદ કીધું છે કે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ ના ઉદીપકીય ઉદીપકીય એટલે ઉદીપકની હાજરી ઉદીપક તરીકે પ્લેટિનિયમ ધાતુ ધાતુ ઉદીપક તરીકે લેવામાં આવે એટલે H2O2 ના ઉદીપકીય પ્લેટિનિયમ અથવા તો NaO2 ની હાજરીમાં વિઘટનથી આપણે O2 વાયુ મળે છે આ ધ્યાન રાખવાનું છે તો એનું સમીકરણ કઈ રીતે લખાય કે H2O2 છે એનું વિઘટન NaO2 જે ઉદીપકની હાજરીમાં ગરમ કરવું એક મોલ પાણી અને અડધો મોલ ઓક્સિજન વાયુ પૂરતી મળે છે અહીંયા વિસમીકરણ રેડોક્સ થાય છે ઓક્સિજન નો પેરોક્સાઇડ છે માઇનસ 1 હોય એમાંથી માઇનસ 2 એટલે રિડક્શન થયું અને આ ઓક્સિજન નો 0 એટલે ઓક્સિડેશન થાય એ રીતે પણ H2O2 ના ઉદીપકીય પ્લેટિનિયમ જેવી ધાતુ અથવા NaO2 ની હાજરીમાં તો કે કરવામાં આવે વિઘટન તો આપણે પાણી અને ઓક્સિજન વાયુ મેળવી શકાય એ રીતે આ જે પ્રક્રિયા પ્રથમ ક્રમ છે એમાં ઉદીપક તરીકે પણ NaO2 છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો પ્રક્રિયાનો વેગ વધારી શકાય આ ધ્યાન રાખો બરાબર તો આ રીતે મેળવી શકાય અને વ્યાપારી ધોરણ શું કીધું છે વ્યાપારી ધોરણ એટલે કે ઔદ્યોગિક દ્રષ્ટિએ વ્યાપારી ધોરણ છે એ હવાનું નિસ્યંદન અથવા હવાનું પ્રવાહીકરણ કરવાથી મેળવી શકાય કારણ કે હવામાં ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ હોય છે તો આનું તો કે નિસ્યંદન અથવા પ્રવાહીકરણ કરતા આપણે O2 વાયુ મળે છે કારણ કે O2 વાયુનું પ્રવાહીકરણ તાપમાન 90 ડિગ્રી જેટલું છે એટલે તાપમાન નીચું લાવતા તો કે વેપરે ધોરણે નિસ્યંદન અથવા પ્રવાહીકરણ કરવામાં આવે ઓક્સિજન વાયુ પહેલા હવાનું તો આપણે ઓક્સિજન વાયુ પણ મેળવી શકાય છે કારણ કે વાતાવરણમાં 21% જેટલો ઓક્સિજન વાયુ હોય છે તો આ રીતે ડાય ઓક્સિજન વાયુની બનાવટ કીધી સૌપ્રથમ પ્રયોગશાળામાં ઓક્સિજનની ક્ષાર હોય ત્રણ ક્ષાર વાયુ હોય છે પોટેશિયમ ક્લોરાઇડ પોટેશિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ પરમેંગેનેટ એના વિઘટનથી ઓક્સિજન વાયુ મળે ત્યારબાદ ઊંચા રિએક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુ હોય છે એના ઓક્સાઇડ છે એનું વિઘટન કરવાથી પણ ધાતુ અને ઓક્સિજન વાયુ મળી શકે છે ઊંચા ઓક્સિડેશન અંગ ધરાવતા ઓક્સાઇડ હોય એનું વિઘટન કરવાથી નીચા ઓક્સિડેશન અંગ પર ઓક્સાઇડ અને ઓક્સિજન વાયુ મળે પાણી છે એનું વિદ્યુત વિભાજન કરવાથી પણ એનો ઉપર ઓક્સિજન વાયુ મેળવી શકાય છે અને હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉદીપકીય વિઘટન કરવાથી પણ ઓક્સિજન વાયુ આપણે મળી શકે છે વેપારી ધોરણે હવાનું પ્રવાહી પણ કે નિસ્યંદન દ્વારા ઓક્સિજન વાયુ બનાવી શકાય છે તો આટલી આપણે આ ઓક્સિજન વાયુની બનાવટ જે આપણે અભ્યાસક્રમમાં છે તે ધ્યાનમાં રાખવાનું રહેશે ત્યારબાદ ઓક્સિજન વાયુ છે એના ગુણધર્મોની ચર્ચા કરીએ ચાલો હવે ઓક્સિજન વાયુ છે એના ગુણધર્મોની ચર્ચા કરશો ગુણધર્મો પહેલા આપણે ભૌતિક ગુણધર્મો
તો ભૌતિક ગુણધર્મમાં ડાયોક્સિજન વાયુ રંગહીન અને વાસહીન વાયુ છે અને ઓક્સિજન વાયુ સામાન્ય રીતે પાણીની અંદર અલ્પદ્રાવ્ય છે આપણે દ્રાવણ ચક્ર મેળવ્યા છે કે ધ્રુવીય ધ્રુવીયમાં દ્રાવ્ય થાય અધ્રુવીય અધ્રુવીયમાં દ્રાવ્ય થાય તો ઓક્સિજન અધ્રુવીય હોવાથી પાણી જેવા ધ્રુવીય દ્રાવણમાં બહુ ઓછા પ્રમાણમાં તો કે દ્રાવ્ય હોય છે એટલે આપણે કીધું છે ઓટોની પાણીમાં દ્રાવ્યતા 3.08 મિલી અથવા સેન્ટીમીટર ક્યુબ આ ધ્યાન રાખજો મિલી અથવા સેન્ટીમીટર ક્યુબ 3.08 મિલી છે દ્રાવ્યતા ઓછી હોય છે અને કેટલી હોય તો કે 100 મિલી પાણી 100 મિલી અથવા એનો એકમ સેન્ટીમીટર ક્યુબ પણ લખ જેટલા મિલી એટલા સેન્ટીમીટર ક્યુબ થાય 100 મિલી પાણીમાં 3.08 મિલી અથવા સેન્ટીમીટર ક્યુબ જેટલો ઓટો છે એ દ્રાવ્ય હોય 3.08 મિલી ઓટો દ્રાવ્ય થશે એટલે 3.08% કે કેટલો કહેવાય 3.08% વોલ્યુમ બાય વોલ્યુમ એટલે કદ પરથી અને 3.08% પાણીમાં દ્રાવ્ય અને આટલો દ્રાવ્ય હોય તો જલીય સજીવ ના જીવન માટે પૂરતો છે કે આટલો પાણીમાં દ્રાવ્ય હોય તો જલીય સજીવો છે એ આરામથી તો કે ઓક્સિજન વાયુ મેળવી શકે છે પણ આપણા જેવા સજીવો માટે એ પૂરતો હોતો નથી અને આનું પ્રવાહીકરણ તાપમાન એટલે એનું પ્રવાહીકરણ ઓક્સિજન વાયુનું પ્રવાહીકરણ 90 કેલ્વિન જેટલા તાપમાને જોવા મળે છે 90 કેલ્વિન તાપમાન એનું પ્રવાહીકરણ તાપમાન છે અને ઠાર બિંદુ 55 કેલ્વિન જેટલું જોવા મળે છે આ ઓક્સિજનના ભૌતિક ગુણધર્મ અને ડાયોક્સિજન વાયુ ઓટો છે એ આણ્વીય કક્ષક વાત પ્રમાણે અનુચુંબક વર્ણવ્યાસ આપણે વેણા છીએ આણ્વીય કક્ષક વાત પ્રમાણે અણુની ઇલેક્ટ્રોન રચના યાદ કરો ઓક્સિજન છે એમાં કુલ 8 16 ઇલેક્ટ્રોન હોય એની ઇલેક્ટ્રોન રચના લખતા હતા સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી સિગ્મા 2pz2 અને પાઈ 2px2 પાઈ 2py2 અને છેલ્લે પાઈ સ્ટાર 2px1 અને પાઈ સ્ટાર 2py1 કુલ 316 ઇલેક્ટ્રોન થાય તો છેલ્લે તમે જોઈ શકો છો પાઈ સ્ટાર px1 અને પાઈ સ્ટાર 2py1 માં કેટલે કઈ ઇલેક્ટ્રોન છે આ કઈ ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય ધરાવે છે પરંતુ સંયોજકતા બંધનમાં તો સંયોજકતા બંધનમાં પણ 11મા ધોરણમાં મળ્યા છે કે ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય કઈ રીતે 2s માં 2 અને 2p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય 2s તોથી આ બે એલિમેન્ટ ઇલેક્ટ્રોન બીજા બાજુના ઓક્સિજનના બે એલિમેન્ટ ઇલેક્ટ્રોન સાથે બે બંધ બનાવે તો એ પાસે બાકીના 4 ઇલેક્ટ્રોન રહેલા યુગ્મ સ્વરૂપે છે જો ઓક્સિજનમાં એક છે અને આમ તો એ સંયોજકતા બંધન બાદ પ્રમાણે જોવા જાવ તો એક પણ યુગ્મ નથી તો પ્રતિચુંબકીય કહેવાય એટલે મોટું છે કે સંયોજકતા બંધન બાદ પ્રમાણે પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે પણ એવું પૂછે કોટુંબનો ચુંબકીય ગુણધર્મ કયો તો સાચો આણ્વીય કક્ષકવાદ પ્રમાણે પાસે તો અનુચુંબકીય લખો પણ આ રીતે સ્પષ્ટ પૂછે કે આણ્વીય કક્ષકવાદ પ્રમાણે તો અનુ સંયોજકતા બંધનવાદ પ્રમાણે તો પ્રતિ પણ વાસ્તવમાં એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે એટલે એ એના ચુંબકીય ગુણધર્મનું ધ્યાનમાં રાખ અને ઓક્સિજન વાયુના સંસ્થાનિકો 3 સંસ્થાનિકો જોવા મળે છે O60 O17 અને O18 ઇલેક્ટ્રોનિકના સંસ્થાનિકો સ્વરૂપે તો કે અસ્તિત્વ દર્શાવે છે તેના ભૌતિક ગુણધર્મોમાં રંગહીન વાસ્પિન વાયુ છે પાણીમાં તો કે અલ્પદ્રાવ્ય હોય છે અને 100 મિલી પાણીમાં એ કેટલો 3.08 મિલી જેટલો દ્રાવ્ય હોય અને એટલો જલીય સજીવો માટે પૂરતો જ હોય છે અને પ્રવાહીકરણ તાપમાન 90 કેલ્વિન છે ઠાર બિંદુ 55 કેલ્વિન અને આણ્વીય કક્ષક વાત પ્રમાણે અનુચુંબકીય સંયોજકતા વાત પ્રમાણે પ્રતિચુંબકીય અને તે 3 સંસ્થાનિકો દર્શાવે છે ત્યારબાદ આપણે એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું ઓક્સિજન વાયુના રાસાયણિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો
રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરશું તો રાસાયણિક ગુણધર્મોની અંદર ઓક્સિજન મોટા ભાગના તત્વો આવર્તકમાં રહેલા મોટા ભાગના તત્વો સાથે ઓક્સિજન સરળતાથી પ્રક્રિયા કરી અને એના સંયોજન બનાવે એટલે ઓક્સિજન સૌથી વધારે વિદ્યુતગુણમય છે હેલોજન તત્વમાં ફ્લોરિન પછી બીજા નંબરે એટલે ઓક્સિજન સાથેના મોટા ભાગના સંયોજનને ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે પણ એ ઉંદા ધાતુ અને ઉંદા વાયુ નિષ્ક્રિય વાયુ એની સાથે સામાન્ય રીતે પ્રક્રિયા આપતા નથી તો આપણે કીધું છે કે ઉંદા ધાતુ એઓ અને પીટી તથા કેટલા ઉંદા વાયુ સાથે ઓટો પ્રક્રિયા આપશે ને ઉંદા વાયુમાં જોઈએ તો નિષ્ક્રિય વાયુમાં ઝેનોન છે ઝેનોન સાથે ઓક્સિજન જોડાય અને ઝેનોનના ઓક્સાઇડ ઓક્સોકાર્બન સંયોજન આપે છે જે આ ચેપ્ટરમાં આપણે 18માં સમૂહમાં જોશું હિલિયમ નિયોન આર્ગોન જેવા તત્વો છે એની સાથે ઓક્સિજન જોડાતું નથી અને કેટલાક ઉંદા વાયુ સાથે એ સંયોજન બનાવતા નથી એટલે ઉંદા ધાતુ એઓ અને પીટી જેવી કે સામાન્ય રીતે નિષ્ક્રિય ધાતુ છે એની સાથે ઓક્સિજન પ્રક્રિયા કરતું નથી બાકીની મોટા ભાગની ધાતુ અધાતુ સાથે ઓક્સિજનના સંયોજન જોવા મળે બાકીના ધાતુ અને અધાતુ સાથે ઓટો સંયોજનો બનાવે એના સંયોજનમાં જોઈએ તો એક એક ધાતુ અધાતુના ઉદાહરણ લેવા જેમ કે કેલ્શિયમ ધાતુ હોય એની સાથે ઓક્સિજનની પ્રક્રિયા કરીએ તો કેલ્શિયમ ઓક્સિડેશન થશે અને ઓક્સિજન રિડક્શન થી કેલ્શિયમ ઓક્સાઇડ બને કેલ્શિયમ બીજા સમૂહ એટલે સૂત્ર CaO બને આ આપણે બે મોલનું કે નિપજ મળે અને બે મોલ લેવાના એ રીતે મેગ્નેશિયમ ધાતુ હોય એની સાથે ઓટો સંયોજન બનાવે તો આપણે શું મળશે MgO મળશે એ પણ બે મોલ મળશે અને બે વડે ગુણ દેવા એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ એલ્યુમિનિયમ ઓટો સાથે પ્રક્રિયા કરી અને Al2O3 પ્રકારનો ઓક્સાઇડ બનાવે તો એમાં આપણે અને બે વડે ગુણશું ચાર વડે ગુણ દે તો બે મોલ કા ત્રણ મોલ મળે છે કારણ કે ધાતુ અધાતુ સાથે એવી જ રીતે આપણે સલ્ફર સાથે ઓક્સિજન સંયોજન પ્રક્રિયા કરીએ તો SO2 પ્રકારનો ઓક્સાઇડ મળી શકે છે અને અથવા તો વધુ પ્રમાણમાં ઓટોનું પ્રમાણ હોય તો સલ્ફર ટ્રાયોક્સાઇડ પ્રકારનો ઓક્સાઇડ પણ આપણે મળી શકે છે તો આ બે મોલ લેશું તો આ કેટલા મોલ લેશું ત્રણ મોલ લેવા પડે એવી જ રીતે ફોસ્ફરસ P4 છે એની સાથે પણ ઓટોનું પ્રક્રિયા કરે તો P4 ઓટેન ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ આ પાંચ મોલ લેશું અને જો ઓછા પ્રમાણમાં ઓક્સિજનની પ્રક્રિયા થાય તો ફોસ્ફરસનો P4O6 પ્રકારનો ઓક્સાઇડ મળે છે આ ચાર મોલ આ ત્રણ મોલ આ પણ આપણે આગળ ચર્ચા કરેલી હતી તો આ રીતે જે ધાતુ અધાતુ સાથે જોડાય અને અનુવર્તી યોગ્ય ઓક્સાઇડ આવે આ ઉપરાંત ધાતુ કે અધાતુના સંયોજન જેમ કે મિથેન હોય એની ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો આપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ તરીકે મળી શકે છે તો આને સંતુલિત માટે બે વડે ગુણો આ બે વડે આ બે બધી પ્રક્રિયા એડોક્સ છે ધાતુ કે અધાતુનું ઓક્સિડેશન થશે ઓક્સિજન છે એનું રિડક્શન થાય આ ધ્યાન રાખવું આવું જ આપણે જીન સલ્ફાઇડ લીધું છે ZnS એની પણ ઓટો સાથે પ્રક્રિયા કરો તો ઝીંક ઓક્સાઇડ મળે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે આ પ્રક્રિયાને આપણે ગુંજન પ્રક્રિયા કહેશું કઈ પ્રક્રિયા કહેશું ગુંજન જો તો આપણે ચેપ્ટર નંબર છઠ્ઠું ચેપ્ટર છે ધાતુ નિષ્કર્ષણ એની અંદર સલ્ફાયુક્ત ધાતુ હોય એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો સલ્ફાયુક્ત ધાતુ છે એ ઓક્સાઇડ પર રૂપાંતર થાય અને સલ્ફર છે એ SO2 સ્વરૂપે છૂટું પડે આ પ્રક્રિયા ગુંજન પ્રક્રિયા કહેવામાં આવે છે પ્રક્રિયા કહેશું ગુંજન તે ગુંજન પ્રક્રિયા છે એ પણ માં ઓક્સિજન વાયુ પ્રક્રિયામાં ભાગ લે છે એ ધ્યાન રાખો આ ઉપરાંત આવા ઘણા બધા ધાતુ અધાતુના સંયોજનો છે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને આપણે શું આપશે તો કે જે તે ધાતુના ઓક્સાઇડ સંયોજનો બનાવે તો બધા તમે જોઈ શકો છો ઓક્સાઇડ નિપજ મળે છે આ ઉપરાંત આપણે સંપર્ક વિધિ H2SO4 ની બનાવો ની સંપર્ક વિધિ આ ચેપ્ટરમાં જે આપણે આગળ વિગતે ચર્ચા કરશું તેમાં SO2 વાયુ છે O2 વાયુ સાથે H2O5 જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે તો સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ આપણે નિપજ તરીકે મળે છે આ પ્રક્રિયા સંપર્ક વિધિમાં H2SO4ની બનાવટમાં અગત્યનો તત્વો છે એ છે એવી જ રીતે Cl2 વાયુ ક્લોરિન વાયુની બનાવટની એકન વિધિ એકન વિધિ તો એકન વિધિમાં પણ ઓક્સિજન વાયુ છે એ HCl સાથે પ્રક્રિયા કરશે CuCl2 ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને તો પણ આપણે ક્લોરિન વાયુ અને પાણી છે એ વધારાની નિપજ તરીકે છૂટું પડી શકે અને ચાર મોલ લઈ લો એટલે આપણે આ બે મોલ મળશે
અને આ પણ કેટલા મોલ 2 મોલ મળે તો આ બી અગત્યની પ્રક્રિયા આગળ આપણે જોશું કે ક્લોરીન વાયુની ઔદ્યોગિક બનાવટની ડેટન લીધી એમાં પણ ઓક્સિજન વાયુ એસએલમાંથી કઈ વાયુ બનાવવા માટે સંપર્ક વિધિમાં SO2માંથી SO3 બનાવવા માટે પણ ઉપયોગી હોય છે તો આ ઓક્સિજન વાયુ છે એના રાસાયણિક ગુણધર્મો હતા જેની આપણે ચર્ચા કરી કે ઊંડા ધાતુ અને કેટલા ઊંડા વાયુ સાથે પ્રક્રિયા ન આપે બાકીની મોટા ભાગની ધાતુ કે ધાતુ સાથે પ્રક્રિયા ડાયોક્સાઇડ બનાવે અને ધાતુ કે ધાતુના સંયોજનો છે એની સાથે પણ પ્રક્રિયા આવી શકે છે અને અનુવર્તી ઓક્સાઇડ બનાવવા બનાવે એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે ત્યારબાદ ઓક્સિજન વાયુ છે એના ઉપયોગ તો પ્રથમ ઉપયોગ કુદરતી શ્વાસો શ્વાસમાં આપણે સજીવો દરેક સજીવો છે એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે શ્વાસ લે છે એમાં આપણે ઓક્સિજન વાયુ છે એ લે છે કુદરતી શ્વાસો શ્વાસમાં પણ ઓક્સિજન વાયુ ઉપયોગી છે આ જ રીતે કૃત્રિમ શ્વાસો શ્વાસમાં કૃત્રિમ શ્વાસો શ્વાસની અંદર કોણ ઉપયોગ કરશે વર્જીવા પર્વતારોહકો અને દર્દી ઓક્સિજન વાયુના સિલિન્ડર નો ઉપયોગ કરે છે આ ધ્યાન રાખો કુદરતી શ્વાસોશ્વાસમાં અને કૃત્રિમ શ્વાસોશ્વાસમાં જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય જ્યાં પર્વતારોહકો દરિયાની સપાટીથી ઊંચાઈ જેમ હવા પાતળી બને અહીંયા શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે ઓક્સિજન વાયુના સિલિન્ડરનો ઉપયોગ કરે છે કે મરજીવાઓ પાણીમાં જાય ત્યારે ઓક્સિજન વાયુના સિલિન્ડરનો ઉપયોગ કરે છે અને દર્દી કોઈ બીમાર હોય ત્યારે શ્વાસ લેવા તકલીફ પડે ત્યારે પણ આપણે ઓક્સિજન વાયુના સિલિન્ડરની મદદથી અને શ્વાસ પૂરવઠા ઓક્સિજન વાયુ પૂરો પાડવામાં આવે છે આવી જ રીતે વેલ્ડિંગ કાર્ય વેલ્ડિંગ કાર્ય એટલે બે ધાતુને જોડવા માટે વેલ્ડિંગ કાર્યમાં ઓક્સો એસિટિલિન ઓક્સો એસિટિલિન જ્યોતમાં પણ ઓક્સિજન વાયુ ઉપયોગી હોય છે કૃત્રિમ શ્વાસો આપણે જ્યારે બે ધાતુને જોડવા વેલ્ડિંગ કાર્ય કરવામાં આવે ત્યારે ઓક્સો એસિટિલિન જ્યોત પ્રાપ્ત કરવા માટે પણ ઓક્સિજન વાયુ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ જે ધ્યાનમાં રાખવાનું રહેશે આ ઉપરાંત તમને બીજું કીધું છે ધાતુઓ છે એના ઉત્પાદનમાં પણ અહીં તમે જોઈ શકો છો રાસાયણિક ગુણધર્મની અંદર પણ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવામાં આવે છે અને એ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરો ને તો ધાતુ પણ આપણે મળી શકે છે ધાતુના ઉત્પાદન ધાતુના ઉત્પાદન એ જ રીતે સ્ટીલના ઉત્પાદન અને રોકેટ ને ઉપર ચડાવવા માટે રોકેટ ને ઉપર ચડાવવા માટે ઓક્સિજન વાયુ સાથે હાઇડ્રેજન હાઇડ્રેજન હાઇડ્રેજનનું સૂત્ર શું થશે NH2 હાઇડ્રેજન છે એ વિસ્મયજનક રીતે ઊંચું હાઇડ્રેજન ઊંચું દબાણ આપવા ઉપયોગી છે આકાશ ધ્યાનમાં રાખવાનું છે એટલે રોકેટની અંદર રોકેટને દબાણ આપી અને ઉપર ચડાવવા માટે પણ હાઇડ્રોજન સાથે ઓક્સિજન વાયુ છે એનો ઉપયોગ કરવામાં આવે કુદરતી શ્વાસોશ્વાસમાં કૃત્રિમ શ્વાસોશ્વાસ વેલ્ડિંગ કાર્યમાં ધાતુના ઉત્પાદનમાં સ્ટીલના ઉત્પાદન અને રોકેટની અંદર ઉપર ચડાવવા માટે પણ હાઇડ્રોજન સાથે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે આ રાસાયણિક ગુણધર્મ જોયા એમાં ઓક્સિજનની ધાતુ અધાતુ સાથેની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે ઉષ્મા ક્ષેપક એટલે કે ડેલ્ટા એચનું મૂલ્ય કેવું હોય છે ઋણ હોય છે પણ પ્રક્રિયા શરૂ કરીને તે પહેલાં ઉષ્મા આપવી પડે છે શા માટે તો કે ઓક્સિજન છે એમાં ઓક્સિજન ઓક્સિજન થી બંધ તો આ બંધ ઊર્જા છે એ વધુ હોય ધન ઊર્જા નું મૂલ્ય કેવું છે તો કે વધુ હોય તો બંધ કરવા માટે તો કે આપણે શું કરવું પડશે શરૂઆતમાં ઉષ્મા આપવી પડશે પણ એકંદરે આખી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થયેલા પ્રક્રિયા ઉષ્મા ચેકક હોય છે તો આ રીતે ઓક્સિજન છે એના ભૌતિક અને આપણા રાસાયણિક ગુણધર્મો છે એ જોઈએ એ ધ્યાનમાં રાખવું ત્યારબાદ આપણે એવું કહે છે જે લખાણ સંબંધી પ્રશ્ન છે એ જોઈ લઈએ તો લખાણ સંબંધી પ્રશ્નની અંદર 7.16 લખાણ સંબંધી પ્રશ્ન 7.16 આમાંથી 2020 માં એમસીક્યુ પૂછવામાં આવેલો હતો કે નીચેના પૈકી કયું તત્વ ઓક્સિજન સાથે સીધી પ્રક્રિયા આપતું નથી ઓક્સિજન સાથે ડાયરેક્ટલી
તેનો આ એક તત્વ થી જીન ઇકેલિયા બેક્ટેરિયા અને તેથી તો સીધી પ્રક્રિયાનો આપે એવા તત્વમાં જો આ શરૂઆતમાં જ આપણે લખ્યું રાસાયણિક ગુણધર્મોમાં એઓ અને પીકે જેવી ધાતુ ડાયરેક્ટલી સીધી ધાતુ સાથે પ્રક્રિયા કરતા નથી એટલે શું જવાબ આવશે બેક્ટેરિયા ધાતુ ડાયરેક્ટલી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી કારણ કે ઉંદર ધાતુ છે ત્યારબાદ આપણે એવું કીધું છે નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો તો નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો એની અંદર તમને આ રીતે પૂછ્યું છે એક છે એલ્યુમિનિયમ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા શું બનાવે L2O3 કેટલા મોલ કેટલા કેટલા મોલ એટલે શું 3 મોલ એ આપણે જોયેલી છે છે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની બીજી પ્રક્રિયા તમને આવી કીધી છે C2H4 એટલે આને ઇથીન કહેવાય શું કહેવાય ઇથીન એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું ઇથાન મળશે તો અહીં તમે જો મિથેનની ઓક્સિજન સાથે પ્રક્રિયાથી CO2H2 મળે છે એટલે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય આ રીતે દાખલા તરીકે આવતા કે કોઈ પણ ક્રિયાશીલ સમ ધરાવતા કાર્બનિક સંયોજન હશે જેની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરશું એટલે દહન પ્રક્રિયા કહેવાય એટલે દહન પ્રક્રિયામાં હંમેશા નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ એટલે H2O મળે છે તો આમાં નિપજ મળશે શું મળશે CO2 અને H2O તો સંતુલિત કઈ રીતે કરશો આ બે ચાર છે એટલે બે નો ઓક્સિજન ચાર ને છ એટલે કારણ કે આ બે સંતુલિત પ્રક્રિયા કરી શકાય છે તો આજે આપણે મિત્રો ડાય ઓક્સિજન એની બનાવટ ગુણધર્મોનો ઉપયોગ એની ચર્ચા પહેલા લેક્ચરમાં આ ટોપિક વ્યવસ્થિત તૈયાર કરવો પ્રક્રિયાઓ લખવા પ્રયત્ન કરવાનો છે ખાસ ધ્યાન રાખવાનું બરાબર તો આ રીતે આ ઓક્સિજન વાયુ છે એની બનાવટ ગુણધર્મોનો ઉપયોગની ચર્ચા કરી વધુ ચર્ચા આપણે બાકીના ટોપિકની આગળના લેક્ચરમાં કરીશું